ગુજરાતમાં ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટી પ્રેરિતમાં નર્મદા યાત્રા ઉપર સવાલ ઉઠાવતા કોંગ્રેસે આરોપ કર્યા છે કે 2 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને સિંચાઈ કે પીવાના પાણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 22 વર્ષના શાસનમાં શું કર્યું। ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ વિપક્ષને સાથે રાખી કોંગ્રેસે આ પ્રાણ પ્રશ્ન માટે પક્ષ પક્ષીના ભેદને બાજુએ રાખી વર્તન કર્યું છે। ત્યારે નર્મદા મુદ્દે ભાજપની આ તાયફા યાત્રા સહિતના મુદ્દાઓ પર સીધા જ પ્રધાનમંત્રી મોદી પાસેથી જવાબ માંગવામાં આવ્યા છે। શુક્રવારે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી શાસનની ભ્રષ્ટતા ઉજાગર કરવા પ્રયત્ન કર્યો હતો। એ 43,000 કિલોમીટરની કેનાલોનું કામ બાકી છે। એક બાજુ ટાટાને નેનોને ઉદ્યોગ સ્થાપવા માટે 33,000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની મદદ કરાય, બીજા ઉદ્યોગોને ખૂબ મોટી સવલતો અપાય, જમીન અપાય, વીજળી અપાય, પાણીની સગવડ અપાય, નર્મદા કેનાલનું પાણી ખેડૂતોને મોંઘું આપવાનું અને ઉદ્યોગપતિઓને મફતના ભાવે પાણી આપીને લગભગ 1,000 કરોડ રૂપિયા ઉદ્યોગોને મફત આપવાનું કામ આ ભાજપ સરકારે કર્યું। ગ્રામીણ વિસ્તારોમાં પોતાની વોટ બેંક તૂટી રહી છે અને જનાધાર ગુમાવતો નજરે પડતા ભાજપને નર્મદા યાત્રા યોજવી પડી છે। રાજ્યમાં 140થી વધુ કેનાલોના કામ હજુ અધૂરા છે। બોટાદમાં નર્મદાના નીરના વધામણા કર્યા બાદ પાણીનો પ્રવાહ બંધ કરી દેવાયો હતો તો કચ્છમાં કેનાલમાં ગાબડા પડ્યાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો। આમ ભાજપની આ યાત્રાને વોટ માટેનું ડિંડક માત્ર ગણાવી કોંગ્રેસે ચૂંટણીલક્ષી યાત્રા ગણાવી હતી।